શાંતિલાલ પટેલ, મૂળ વતન ચાણસદ, જિલ્લો વડોદરા, ઉંમર વર્ષ 15, ક્રિકેટનો ભારે રસિયો જીવ. ગામના કિશોરોએ ક્રિકેટના સાધનો વસાવવા ઉઘરાણું કર્યું. કેપ્ટન શાંતિલાલ અન્ય 4 કિશોરો સાથે ક્રિકેટ કીટની ખરીદી કરવા વડોદરા જવા સાયકલ પર નીકળ્યા. હજી ચાણસદ વટાવ્યું ત્યાં સામેથી એક પરિચિત સ્વજન સાયકલ લઈને મળ્યા. પૂછ્યું કે શાંતિ ક્યાં જાય છે? ચાલ પાછો, શાસ્ત્રીજી મહારાજ બાહલી ખાતે છે, તને બોલાવ્યો છે. એક ક્ષણના પણ વિલંબ વિના શાંતિલાલ પૈસા અન્ય મિત્રને આપીને વડોદરા રવાના કરે છે અને પોતે પાછા ઘેર જાય છે. શાસ્ત્રીજી મહારાજની ચિઠ્ઠી વાંચી તો એમાં શાંતિલાલને દીક્ષા આપવા બોલાવ્યા હતા. માં દિવાળીબાએ શાંતિલાલને સુખડી બનાવી આપી અને એ ભગત સાથે ભાયલી શાસ્ત્રીજી મહારાજ પાસે રવાના કર્યો. જરાય હચકચાટ નહીં, હજી ગામની ભાગોળ આવે છે ત્યાં શાંતિલાલે તેડવા આવનાર સ્વજનને 2 ઘડી થોભવાનું કહી પાછા ઘેર દોડ્યા. પુત્રને પાછો આવતા જોઈ દિવાળીબાને ફાડ પડી, હાય હાય, આ તો પાછો આવ્યો. બસ આવી માતા જ જગતને પ્રમુખ સ્વામી જેવા યુગ પ્રવર્તક સંત આપી શકે. શાંતિ ભગત ભૂલી ગયેલ પૂજા લઈ પાછા હડબડ કરતા દોડ્યા ત્યારે દિવાળીબાને શાંતિ થઈ. ચાણસદની ક્રિકેટ ટીમનો કપ્તાન વિશ્વના સંતોનો કપ્તાન બનવાના આ છે શ્રી ગણેશ. સ્થળ અમદાવાદની આંબલીવાળી પોળ, 1939ની સાલ. બાબુભાઈ પટેલનું સાવ નાનું ખખડ પાંચમ મકાન, સાવ સાંકડો દાદરો, ત્યારે BAPSની સ્થિતિ સામાન્ય. શાસ્ત્રીજી મહારાજ અમદાવાદ આવે ત્યારે બબુ કાકાના ત્યાં જ ઉતારો કરે. આ મકાનમાં શાંતિલાલ પટેલ નામના કિશોરને પાર્ષદી દીક્ષા અપાઈ અને પ્રમુખ સ્વામી એટલે કે સાધુ નારાયણ સ્વરૂપદાસની ત્યાગાશ્રમની શરૂઆત થઈ. વહેતી ધારા જીવન મારું સમંદર થઈ લહેરાજો, વહેતી ધારા જીવન મારું સમંદર થઈ લહેરાજો, તવ દર્શનની વલણ તો ગુરુની આજ્ઞામાં ચૂરે ચૂરા થવાનું જ હતું. પૂજ્ય યોગી બાપા વારંવાર બબુકાકાને કહેતા
કે આ સંસ્થા વિશ્વભરમાં ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી મંદિરો બાંધશે, અને એ ભવિષ્યવાણી કોઈ સામાન્ય સાધુએ નહોતી કરી, બ્રહ્માનંદમાં જ જીવતા પરમહંસ યોગીજી મહારાજે કરી. હાલ વિશ્વમાં સૌથી વધુ મંદિરો નિર્માણ કરવાનું કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ છે. માનવ દેહમાં વિચરતી અસાધારણ દિવ્ય વિભૂતિ સમા પ્રમુખ સ્વામીના વ્યક્તિત્વને સમજવા માટે દ્રષ્ટિ જોઈએ, જ્યાં શબ્દો અને દ્રશ્યો વામણા પુરવાર થાય છે. પ્રમુખ સ્વામી માં પ્રગટ રહ્યા છે પુરુષોત્તમ મહારાજ. પ્રમુખ સ્વામી માં પ્રગટ રહ્યા છે પુરુષોત્તમ મહારાજ. પ્રગટ રૂપ તારું હું પામી ધન્ય બન્યો છું આ. પ્રગટ રૂપ તારું હું પામી ધન્ય બન્યો છું. વિશ્વને દિલ્હી અને ગાંધીનગરના ભવ્ય અક્ષરધામો અને સેંકડો બેનમૂન મંદિરો ભેટ આપનાર પ્રમુખ સ્વામી મહારાજ ક્યારે મેં કર્યું એવો ભાવ રાખતા જ નથી. સાળંગપુર મંદિર બનતું હતું ત્યારે કેરોસીનનો ડબ્બો કાપી એમાં ખીચડી બનાવતા, જોડી માંગી પૂરું કરતા, પણ ભવ્ય મંદિર બનાવવાના સંકલ્પમાં એના ફાળામાંથી એક રૂપિયો સંતો માટે વાપરતા નહીં. લંડનનું મંદિર પણ ગિનિસ બુકમાં સ્થાન પામ્યું છે, તો ન્યૂ જર્સી ખાતે નિર્માણ થઈ રહેલું મંદિર વિશ્વનું સૌથી મોટું મંદિર બનશે. આ ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે શરૂઆતના દિવસોમાં પ્રમુખ સ્વામી પાસે માનવ બળ હતું. તે સમયો કરવો હોય તો 2-3 મહિના જોડી માંગવી પડે, અને આજે VAPS ના ભવ્યાતિ ભવ્ય ઉત્સવો વિશ્વ વિખ્યાત છે. દાદા પાંડુરંગ આઠવેલેએ કહેલું કે પ્રમુખ સ્વામીને ખિસ્સું જ નથી. વાત સાચી છે, એમના માટે કંઈ અંગત નથી. અમૃત મહોત્સવ પછી સ્વામીશ્રીનો ઉતારો અમદાવાદ મંદિરમાં હરિભક્તોના અતિ આગ્રહથી બનાવાયો, પણ એ તો અહીં ભાગ્ય જ રહે છે. જમવામાં એમના જેવા સંયમી સાધુને આપોઆપ વંદન થઈ જાય, એ નખ જમણીયા છે. દીક્ષા લીધી તે દિવસથી એમણે ગળ્યું ચીકણું નહીં ખાવાની બાધા લીધી છે. સંત પરમ હિતકારી જગત માહિ, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહિ, સંત પરમ હિતકારી. સ્વામીશ્રીએ પોતાના દિવ્ય પ્રભાવથી, નિઃસ્વાર્થ પ્રેમથી, ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિથી અને માનસ શાસ્ત્રીય હૈયા ઉકલતથી યુવાનોના દિલ જીતી લીધા. સ્વામીશ્રીના આ વિરાટ કાર્યના ગૌવર્ધનને ટેકો આપવા સેંકડો યુવાનો ઉમટી પડ્યા છે, દેશથી વિદેશથી. એમાં સ્નાતકો છે, અનુસ્નાતકો છે, ઇજનેરો, ડોક્ટરો, કમ્પ્યુટર નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો, વાણિજ્ય, સંગીતકારો, સાહિત્યકારો અને ચિત્રકારો જેવા તેજસ્વી યુવાનો હસતા હસતા સંસાર ત્યાગી કાષાયધારી બની ગયા છે. અને હાલ BAPSમાં 900 જેટલા સંતો છે. IIM જેવી સંસ્થા જેમના પ્રવચનો રાખે તેવા વિદ્વાન સંતો પણ છે, તો આદિવાસી યુવકો પણ સાધુ થયા છે. હે સ્વામી
આટલા વિદ્વાન અને યુવાન સંતો ત્યાગમૂર્તિ છે. આ એક જ એવી સંસ્થા છે જેમના સંતોના સહેજ પણ શિથિલ આચરણ અંગે કોઈ વાત બની નથી, જે આજના યુગમાં સહજ છે. પણ પ્રમુખ સ્વામીનું નેતૃત્વ, પ્રેમ અને શિક્ષણ આ 900 સંતોને સાચા સંત બનાવે છે. કહેવાયું છે ને કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, અહીં સાચો વૈરાગ્ય છે. પ્રમુખ સ્વામીનું જીવન પારદર્શક છે. એ સવારે વહેલા ઉઠે અને રાત્રે 12 વાગે યોગ નિંદ્રામાં જાય ત્યાં સુધી સતત સંતો હરિભક્તો હાજર જ હોય. સવાર સાંજે વોકિંગ કરતા હોય, સ્નાન કરતા હોય, ભોજન કરતા હોય કે પોઢતા હોય, સતત સંતો હરિભક્તો તેમને વીંટળાયેલા જ હોય. અને ભોજન વખતે પણ સંતની મીટિંગ કે કોઈ કથા ચાલુ જ હોય. પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ પ્રમુખ સ્વામી માટે કહ્યું છે, પૂજ્ય પ્રમુખ સ્વામી ભારતીય પરંપરા કી અનુપમ ધરોહર હૈ. હું ચોક્કસ કહી શકું છું, પ્રમુખ સ્વામીએ ક્રાંતિ આણી છે. પ્રમુખ સ્વામીએ સમાજને જે આપ્યું છે તે ઇતિહાસ બધું કહેશે. પણ ઇતિહાસમાં એક પાનું પૂરતું નહીં થાય, એમના કાર્ય માટે તો આખો ગ્રંથ રિઝર્વ રાખવો પડશે. ઉપકાર ઉપકાર અમ પર આપના છે ઉપકાર 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 અમ પર આપના છે ઉપકાર હે ગુરુ વર હે પ્રમુખ વર હે ગુરુ વર હે પ્રમુખ વર સ્વામીજીની બહુ આયામી પ્રવૃત્તિઓ અનોખી છે. મંદિરો બનાવવા કરતાં એમણે ચૈતન્ય મંદિરો બાંધવા પણ ઘણું કામ કર્યું. આદિવાસી વિસ્તારોથી માંડી માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ સત્સંગ મંડળો સ્થાપ્યા. સંતો કાર્યકરો છેક છેવાડાના માંડવી સુધી પહોંચ્યા. માત્ર ધર્મ પ્રચાર માટે નહીં પણ વ્યસનમુક્તિ અને શિક્ષણ પર પણ અનોખું કામ કર્યું છે. કુરિવાજો સામે તો રીતસર એમણે આંદોલન જ ઉપાડ્યું છે. લેશન ડોલી કાયા અપમાનો ના તાપ જ દેતા તેને શરીરે સાથ આપ્યો ત્યાં સુધી પ્રમુખ સ્વામીએ વિચરણ કર્યું છે, અને એ પણ ઐતિહાસિક રીતે. રોજના સરેરાશ 150 હરિભક્તોના ઘેર પધરામણી કરી છે. મેનેજમેન્ટ માટે BAPS સંસ્થા વિશ્વમાં અજોડ છે. એમાંય પ્રમુખ સ્વામીમાં કુદરતી રીતે જે મેનેજમેન્ટ પાવર છે તે અકલ્પનીય છે. પ્રમુખ સ્વામીની સરળતા વિશ્વ પ્રસિદ્ધ છે. Yeah.
બ્રિટનની પાર્લામેન્ટમાં પ્રમુખ સ્વામીનું સન્માન થયું. આ એક વિરલ ઘટના હતી. સન્માન સ્વીકારવા એ ઊભા થાય એ પહેલા સેવક સંતને ઠાકોરજીની મૂર્તિ લઈને ઊભા કર્યા, પછી પોતે ઊભા થયા. ઠાકોરજીની પ્રાસાદિક મૂર્તિ તેઓ હંમેશા સાથે રાખે છે. ડોંગરે મહારાજ રામકૃષ્ણ પરમહંસ જેવી પ્રેમલક્ષણા ભક્તિ તેમની ઠાકોરજી પ્રત્યે છે. જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું કંઈ ન ભાસે રે. પ્રમુખ સ્વામીની સભામાં હવે તો લાખો માણસો હાજર હોય, પણ એમની વાણી સાવ સરળ સહજ, જરાય જ્ઞાન ગાંભીર્ય નહીં. બિલ ક્લિન્ટન હોય કે અબ્દુલ કલામ હોય, સ્વામીજી સાવ સહજ. આ બંને મહાનુભાવોને આ સહજતા જ સ્પર્શી ગઈ. ક્લિન્ટન જ્યારે અક્ષરધામની મુલાકાતે ગયા ત્યારે એમના સેક્રેટરીને કહેલું કે લુક ઇન સ્વામીજી આઈ, He is seeing God. हे प्रमुख स्वामी आपके हम चरण में वंदन करें. हे प्रमुख स्वामी आपके हम चरण में वंदन करें. गुरुदेव हरि के साथ सुमिरन आपका हो निश करें. गुरुदेव हरि के साथ सुमिरन आपका हो निश करें. हे प्रमुख स्वामी आपके हम चरण में वंदन करें. लाइफ्स अ ग्रेट लाइफ एंड वी हैव ब्रॉट आउट इन दैट बुक द ग्रेट लाइफ. I have written this book. You are a great teacher. Pramukh Swamiji was radiating divinity. અબ્દુલ કલામ અને પ્રમુખ સ્વામીનો સંબંધ ગજબનો હતો. કલામ ગુજરાતી ન સમજે અને સ્વામી અંગ્રેજી ન સમજે, છતાંય બંનેનો સંબંધ એવો તો હતો કે કલામ સાહેબે પ્રમુખ સ્વામી પર પુસ્તક લખ્યું. મહાપ્રભુ સ્વામીજી ફોર મી ઇટ્સ અ 15 years ટ્રાવલ. 2000 આઈ સો યુ, નાવ 2050 years ટ્રાવલ. બ્યુટિફુલ સ્પિરિચ્યુઅલ જર્ની. આઈ સો સ્વામીજી, આઈ સો યુઅર ગ્રેટ ડે વેન અક્ષરધામ વોઝ ઇનોગ્રેટેડ ન્યૂ ડેલી. અક્ષરધામ ન્યૂ ડેલી, યમુના રિવર, નિયર રિવર ઓફ યમુના. It's a beautiful sight. On the inauguration day, all leaders were there. Everybody talked. 5 minutes, 10 minutes, 20 minutes. You just got up, looked in front of Akshardham, and you didn't speak. That means creation. You say this God's creation. That is the great day. I said I must write a book. Your life's a great life. And we have brought out in that book the great life, purposeful life, divine life. I have written this book. You are a great teacher. Teacher, I learnt, remove me. That's a great lesson I learned. I just a few minutes back, I was with Mahaprabhu Swamiji, and I exchanged my book. I written the book with this fellow, Arun Tiwari, professor.
So when I gave the book, he smiled. Pramukh Swamiji smiled. Now, that smile, what does it mean? That smile, everybody smiles. But when Pramukh Swamiji smiles, it means something. My meeting Pramukh Swamiji, righteous in the heart, I saw peace in the world. Can you see that? Can you see that? Where there is a righteous heart, there's a peace in the world. And that's what I saw today. I was very, it's a bliss, a situation of a bliss. What we need, the world needs prosperity without poverty. Prosperity without poverty. Peace without fear of war. Peace and happy place to live for all the citizens of the nation. This is what we need. And that's a message. It's being transmitted from Pramukh Swamiji and his team from this great place. Pramukh Swami, Pramukh Swami che. Adhadak kaam kariyu che. આટ આટલી પ્રવૃત્તિઓમાં પણ પ્રમુખ સ્વામી સદાય બાળકની જેમ હસતા જ હોય. સ્વામી, જીવ પ્રાણી માત્રમાં ભગવાન રહ્યા છે, પણ આપનામાં ભગવાન સિવાય બીજું કંઈ નથી. આપ કોઈના ઠરાવ્યા ઠર્યા નથી, કોઈનું ઠરાવ્યું કેટલું ચાલે? ગુરુત્વાકર્ષણની બહાર ગયેલા અવકાશ યાત્રીઓને જે અનુભવ થાય તે પૃથ્વી પર રહેવાથી કેમ થાય? પ્રમુખ સ્વામીને અનુભવવા સ્વામીમય થવું પડે. વિશ્વવંધ્ય પ્રમુખ સ્વામીની રહેણી કરણી અને ઉપદેશમાં પવિત્ર આદર્શ ત્રિવેણી છે જે શાશ્વત રહેશે. સ્વામી એટલે હાજી ભલા સાધુ, સ્વામી એટલે સરળતા, સ્વામી એટલે કુશળ વ્યવસ્થાપક, સ્વામી એટલે જેના દર્શન માત્રથી બળતો ઝડતો આત્મા ઠરે એ. પ્રભુએ ભારતને આપેલા સંતવર્ય નારાયણ સ્વરૂપદાસજી એટલે કે પ્રમુખ સ્વામીને સાષ્ટાંગ પ્રણામ.